गुड मॉर्निंग एवरीवन। धोरण 10 सामाजिक विज्ञान पाठ 12 भारत खनिज अने शक्तिना संसाधनोना आ बीजा क्लास नी अंदर आप सौ विद्यार्थी भाईओ बहनों ने आवकारू छू। आपणे प्रथम क्लास नी अंदर खनिज नी अगत्यता विषय नी माहिती मेळवी, खनिज एटले शुं ए बाबत नी माहिती मेळवी। तो खनिज की अगत्यता विषय आपणे ए समझाता के मानवी नो जरे आरंभ थयो आदि मानव थी लई अने अत्यार सुधी नी मानवी नी विकास यात्रा मां खनिजोनुं बहु महत्वनुं योगदान रह्युं छे। एना जे मानवी नी विकास यात्राना जे अलग अलग तबक्का पड्या छे, पांच तबक्का, पाषाण युग, ताम्र युग, कांस्य युग, लोह युग अने अणु युग, आ तमामे तमाम तबक्कामां खनिज जे छे ए मानवीने जे खूब ज उपयोगी रह्या छे। खनिजो द्वारा छे ए कोई पण राष्ट्रनी आर्थिक समृद्धि नक्की करी शकाय। आम तो राष्ट्रनी समृद्धिना विकासनो पायो जे छे ए खनिजो द्वारा ज नक्की शकाय। आपणे बे देशोना उदाहरण पैकी ए बाबत साबित करी शकीए, रशिया अने अमेरिका, के भाई ए देशोनी अंदर पुष्कळ प्रमाणमां खनिजो रहेला छे, एटला माटे थई अने ए महासत्ता तरीके छे। खनिजो रहेला छे, साथे साथे खनिजोना योग्य उपयोगनी ए लोको पण आवडत छे। भारत देशमां खनिजो रहेला छे पण एना उपयोगनुं टेक्निकल ज्ञान नथी अने लांबा समय सुधी आपणे पराधीन हता, एटला माटे થઈ અને ભારતની અંદર જે છે એ ખનિજ ક્ષેત્રે આમ તો ખનિજોના સંસાધનોમાં ભારત દેશ એટલો બધો આગળ પડતો નથી, આર્થિક વિકાસ એટલો બધો થયો નથી। પછી આપણે ભણ્યા ખનિજ વિશે, ભાઈ ખનિજ એટલે શું, કોને ખનિજ કહેવાય? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક રીતે તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને છે એ ખનિજ કહેવામાં આવે છે। બીજી વ્યાખ્યા આપણે એ પણ જોઈતી કે ભાઈ લાંબા સમયગાળા સુધી પૃથ્વીના ખડકોમાં જૈવિક પ્રક્રિયાને કારણે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા, ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ ધરાવતા તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો છે તેને શું કહેવાય? ખનિજ કહેવામાં આવે છે। આ ખનિજ પદાર્થો ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે ત્રણે ત્રણ સ્વરૂપે રહેલા છે। હવે ખનિજો કેટલા પ્રમાણમાં ક્યાંથી મળશે એનો આધાર પૃથ્વીની જે ઉપરની રચના છે, પોપડાની જે રચના છે એના પર આધાર રાખે। કારણ કે ત્રણ પ્રકારના જે ખડકો છે, બરાબર, આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક, આ ત્રણે ત્રણ ખડકો ની જે ખડક હોય એ પ્રમાણેનું ખનિજ મળે। દાખલા તરીકે આગ્નેય ખડક હોય તેમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું, ચાંદી, તાંબુ આ બધા ખડકો મળે। પછી પ્રસ્તર ખડક હોય તેમાં સંચાલન શક્તિના ખનિજો જેવા કે ખનિજ તેલ, ખનિજ કોલસો આ બધું મળે, કુદરતી વાયુ એ બધું મળે। અને જે રૂપાંતરિત ખડકો છે એની અંદરથી સ્લેટ, આરસ, પાણ અને હીરા આવા બધા ખનિજો મળે છે। આટલી ચર્ચા આપણે જે પ્રથમ લેક્ચરમાં કરી, આજે આપણે ખનિજોનું વર્ગીકરણ વિશેની માહિતી મેળવવાની છે। આજના લેક્ચરમાં આપણે ખનિજોનું વર્ગીકરણ વિશેની માહિતી મેળવવાની છે। આજ માહિતી તમે નવમા ધોરણમાં અગાઉ ભણી ગયા, આની આજ માહિતી ખનિજોનું વર્ગીકરણ જે આ રીતે થયેલું છે આનું આજ વર્ગીકરણ તમે નવમા ધોરણમાં સેમ ટુ સેમ ભણી ગયેલા છો। તો ખનિજો છે, બરોબર, એનું વર્ગીકરણ આમ તો ખનિજોના મુખ્ય ત્રણ પ્રકારો પડ્યા છે। ખનિજોનું વર્ગીકરણ કરવા માટે થઈ અને એના મુખ્ય ત્રણ પ્રકારો પડ્યા છે। ક્યાં ક્યાં ત્રણ પ્રકારો? તો ભાઈ ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતા ખનિજો। બહુ સમજવા જેવું છે, ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ।
અગાઉનું બધું લખી લીધું છે, પહેલા લેક્ચરનું આ પણ લખવાનું છે. તો જો તમે ખનીજો છે, એ ખનીજોના મુખ્ય ત્રણ પ્રકાર પડ્યા છે. કેટલા? ત્રણ પ્રકાર. કયા કયા? ધાતુમય ખનીજો, અધાતુમય ખનીજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો. તો ખનીજોના મુખ્ય ત્રણ પ્રકાર, મુખ્ય ત્રણ પ્રકાર યાદ રાખજો, ખાસ ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતા ખનીજો. હવે જો ધાતુમય ખનીજોના પાસે ચાર પેટા પ્રકાર પડે છે. કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો. તમને સમજાય છે બધાને? જો તમે નવમામાં ભણી ગયેલા છો, મેસ તમને ભણાવેલું છે, આ તો બધું તમને યાદ જ હશે, બરાબર ને? તો જો ભાઈ ધાતુમય ખનીજો છે એના ચાર પ્રકારો પેટા પ્રકાર પડે છે. કિંમતી ધાતુમય ખનીજો, સામાન્ય હલકી ધાતુમય ખનીજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજ. હવે ઉદાહરણ આપે છે, ભાઈ કિંમતી ધાતુમય ખનીજો ક્યાં ક્યાં છે? તો સોનું, ચાંદી અને પ્લેટિનમ, એ કિંમતી ધાતુમય ખનીજો. હલકી ધાતુમય ખનીજો ક્યાં ક્યાં? તો મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ, આ હલકી ધાતુમય ખનીજો છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો, તો લોખંડ, તાંબુ, સીસુ, ધતક, કલાય, નિકલ, આ બધા સામાન્ય ઉપયોગમાં લઈ શકાય એવા ખનીજો. મિશ્ર ધાતુ રૂપે વપરાતા, એકબીજાની સાથે એક ધાતુમાં બીજી ધાતુની મિલાવટ થતી હોય મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. ધાતુમય ખનીજોના પેટા પ્રકારમાં આ બધા ખનીજો જે આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્યાં ક્યાં છે, તો આપણે લખવાનું ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. એવો પ્રશ્ન પૂછાય ભાઈ કિંમતી ધાતુમય ખનીજો ક્યાં ક્યાં, તો સોનું, ચાંદી અને પ્લેટિનમ, બરાબર. તો આ છે એ કિંમતી ધાતુમય ખનીજો છે. પછી હલકી ધાતુમય ખનીજો ક્યાં ક્યાં આવે? તો ભાઈ એમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં આવે એવા ખનીજો, તો ભાઈ સામાન્ય ઉપયોગમાં આવે એવા ખનીજોમાં લોખંડ, તાંબુ, સીસુ, ધતક, કલાય, નિકલ, આ બધા જે છે સામાન્ય ઉપયોગમાં આવે. તો ધાતુમય ખનીજોના પેટા પ્રકાર જોયા. હવે છે અધાતુમય ખનીજો કઈ કઈ છે? ખનીજોનો બીજો પ્રકાર અધાતુમય ખનીજો, તેમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા, આ અધાતુમય ખનીજો છે. ફરી વખત બોલું છું, અધાતુમય ખનીજો. ના ઉદાહરણ આપો, પરીક્ષામાં એક માર્કમાં પૂછાય કે અધાતુમય ખનીજો ક્યાં ક્યાં છે, તો આપણે લખવાનું છે ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા, આ બધા અધાતુમય ખનીજો છે. હવે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો કે જેમાંથી આપણને એનર્જી, ઉર્જા મળે છે, સંચાલનની શક્તિ મળે છે, એવા ખનીજો ક્યાં ક્યાં? તો ભાઈ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. કોલસા વડે આપણે છે વીજળી ઉત્પન્ન કરી શકાય, એન્જિન, રેલવેના એન્જિન ચલાવી શકાય, આવા ઘણા બધા ઉપયોગો થાય છે. તો એ સંચાલન શક્તિનું ખનીજ છે. એવી જ રીતે ખનીજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, થોરિયમ છે, આ બધા જે છે એ સંચાલન શક્તિના ખનીજો છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ખનીજોનું વર્ગીકરણ, ખનીજોના મુખ્ય ત્રણ ભાગ, ત્રણ પ્રકાર, ધાતુમય ખનીજો, અધાતુમય ખનીજો, સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતા ખનીજો, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વનો કહી શકાય એવો મુદ્દો છે, એ તમારે યાદ રાખવાનો છે. ખનીજોનું વર્ગીકરણ એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, તમારે યાદ રાખવાનું છે. 3 માર્ક્સ માટે આ મુદ્દો પરીક્ષામાં પૂછાઈ શકે, તો તમારે તૈયાર કરવાનું છે. ખનીજોના કેટલા પ્રકાર? 3, ધાતુમય ખનીજો, અધાતુમય ખનીજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો. ધાતુમય ખનીજોના 4 પેટા પ્રકાર પડે,
કિંમતી ધાતુ હોય હલકી ધાતુ હોય સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો આ બધી તમારે છે એ ઉદાહરણો સાથે યાદ રાખવાનું છે ધાતુઓ ખનિજોનું વર્ગીકરણ ત્રણ માર્ક્સમાં પરીક્ષામાં પૂછાવા યોગ્ય મુદ્દો છે તૈયાર બિલકુલ કરી નાખજો આપણે ખનિજોનું વર્ગીકરણ ભણ્યા હવે છે ને એક એક ખનિજો વિશેની માહિતી મેળવવાની છે આપણે અગાઉ ચર્ચા કરી હતી મેં તમને કીધું કે દરેક ખનિજ આપેલા છે એ ખનિજની ઉપયોગિતા આપેલી છે ક્યાંથી મળે પ્રાપ્તિ સ્થાનો આપેલા છે એના વિશેની માહિતી હવે આપણે મેળવવાની છે ખનિજોનું વર્ગીકરણ તમને બિલકુલ યાદ હશે આશા રાખું છું તમે જે એક લખી નાખ્યું છે અને તમને યાદ પણ બધું રહી ગયું છે એમના પ્રકાર પણ બધા તમને યાદ હશે તો હવે જોઈએ આપણે લોખંડ વિશેની માહિતી મેળવીએ લોખંડ એટલે કે લો અયસ્ક આયર્ન ઓર લો અયસ્ક અંગ્રેજીમાં લખાય છે એને આયર્ન ઓર લોખંડ વિશેની માહિતી આપણે હવે મેળવી લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે હવે તમે છે ને તમારા અત્યારે તમે ભણવા માટે બેઠા છો તમારી આજુબાજુ જુઓ તમે તમને લોખંડની બનેલી કેટલી વસ્તુ નજરે પડશે લોખંડની બનેલી ઘણી બધી વસ્તુ તમને જે તમારી આજુબાજુમાં નજરે પડશે પડે છે કે નહીં તો એની યાદી બનાવો લોખંડમાંથી બનેલી જે કાંઈ પણ ચીજવસ્તુ તમારા ઘરે છે એની યાદી બનાવો એ યાદી જે રફ બુકમાં લખો એ ગૃહ કાર્ય છે તમારું તમારા ઘરે લોખંડની બનેલી જેટલી ચીજવસ્તુ છે લોખંડની બનેલી જેટલી ચીજવસ્તુનો તમે સવારથી સાંજ સુધીમાં ઉપયોગ કરો છો એની યાદી તમે બનાવશો ને બધા તમને ખબર પડશે કે ભાઈ લોખંડ કેટલું મહત્વનું છે લોખંડનો કેટલો ઉપયોગ આપણે કરીએ તે તો તમારે બધે યાદી બનાવવાની છે લોખંડમાંથી બનેલી ચીજવસ્તુઓની જેનો વપરાશ તમે કરતા હો અથવા એ ચીજવસ્તુ તમારા ઘરે આવેલી હોય એની યાદી તમે બનાવો બરાબર આ લેક્ચર ભણી લો એટલે તરત જ એ યાદી બનાવવા માટે લાગી દેજો સમજાય છે ને બધાને ભલે જોઈએ આગળ તો ભાઈ લોખંડ છે એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે લગભગ દરેકે દરેક ઉદ્યોગો સ્થાપવા માટે લોખંડ અનિવાર્ય છે લોખંડ આવશ્યક છે હવે ઉદ્યોગ છે બરોબર એ એલ્યુમિનિયમ નો ઉદ્યોગ છે પણ એની મશીનરી કઈ છે એલ્યુમિનિયમ બનાવવાના સાધનો બનાવવા છે પણ એ માટેના મશીનરી શેની બનેલી છે ભાઈ લોખંડની બનેલી હશે ઇલેક્ટ્રિકલ ઉદ્યોગ છે લાઇટના સાધનો બનાવવા માટેનો ઉદ્યોગ છે પણ એ સાધનો બનાવવા માટેની મશીનરી કઈ ધાતુની હશે તો એ લોખંડની હશે તો લોખંડ છે એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે ટાંકણીથી માંડીને મોટા યંત્રો મોટરગાડીઓ જહાજો રેલવે પુલ મકાનો અને શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે લોખંડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો ભાઈ ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો બનાવવામાં ટાંકણી જોઈએ છે ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો એ યંત્રો ઉદ્યોગોમાં વપરાતા હોય છે તો એ યંત્રો બનાવવા માટે મોટરગાડીઓ બનાવવા માટે મોટા જહાજો જે દરિયામાં ચાલે છે જહાજો બનાવવા માટે રેલવે બનાવવા માટે પુલ બનાવવા માટે જોઈએ પુલ બનાવવા માટે લોખંડ જરૂરી છે ને મકાન બનાવવા માટે જરૂરી છે શસ્ત્રો બનાવવામાં લોખંડનો મોટા પાયે ઉપયોગ થાય છે વળી લોખંડ સસ્તું છે મજબૂત છે અને ટકાઉ આવે છે લોખંડ કેવું હોય સસ્તું બરાબર પછી મજબૂત અને ટકાઉ
બીજી બધી ધાતુઓ કેવી પડે આપણને મોંઘી પડે, સોનું ચાંદી તાંબુ એલ્યુમિનિયમ એ બધું તો મોંઘું પડે છે, એની જગ્યાએ લોખંડ સસ્તું છે, મજબૂત છે અને લાંબો સમય સુધી ટકી શકે છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં લોખંડ સરળતાથી મળી આવે છે, તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ હોય તેથી મહત્વની ખનિજ માનવામાં આવે છે. હજો બે માર્ક્સમાં કારણ પણ પૂછી શકાય. લોખંડનો ઉપયોગ સર્વ વ્યાપક રીતે થઈ રહ્યો છે અથવા લોખંડનો ઉપયોગ સર્વ વ્યાપકપણે કરવામાં આવે છે. શા માટે? તો એના મુદ્દા લખવાના ભાઈ, લોખંડમાંથી ટાંકણીથી માંડી અને મોટા યંત્રો, જહાજો, રેલવે ગાડીઓ, હે પછી છે એ પુલ, મકાન, અન્ય શસ્ત્રો બનાવી શકાય. પછી લોખંડ થી એ સરળતાથી મળી રહે છે બધા રાષ્ટ્રોમાં. લોખંડ સસ્તું, મજબૂત અને ટકાઉ છે અને લોખંડનો અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણ છે, એટલા માટે થાય અને લોખંડનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આમ તમે લખી શકો. અમુક વિધાનોના કારણો છે, કોની બોર્ડમાં નથી લખતો પણ બહુ મહત્વના છે. આ જો સામાજિક કારણો કહું છું, બહુ મહત્વના છે, તમે યાદ રાખજો. ખાસ પરીક્ષામાં તમારે પૂછાય એવા મુદ્દા છે, એટલે તમારે યાદ રાખવાનું છે. તો ભાઈ લોખંડ છે બરોબર, એ મોટા ભાગના રાષ્ટ્રોમાં મળી રહે છે, સસ્તું છે, મજબૂત છે, ટકાઉ છે, અન્ય ધાતુ સાથે ભળી દેવાનો ગુણ છે, એટલા માટે લોખંડને મહત્વની ખનિજ ગણવામાં આવે છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવી અને ગાળવામાં આવે છે. હવે પૃથ્વીના પેટાળમાંથી મળતું લોખંડ કેવું છે? અશુદ્ધ છે, લોહ અયસ્ક છે. પૃથ્વીના પેટાળમાંથી મળતું લોખંડ એ કેવું છે? અશુદ્ધ છે, એટલે કે લોહ અયસ્ક છે. તો એ લોહ અયસ્કને તમારે કોક સાથે અને ચૂના સાથે બરોબર, એ કોક અને ચૂના સાથે ભેળવી અને વિશાળ ભઠ્ઠીમાં ગરમ કરવાનું. એ જે આપણને જે અશુદ્ધ લોખંડ મળે છે એ લોખંડને કોક અને ચૂના સાથે જે ભેળવી અને તપાવી અને ભઠ્ઠીમાં જે તપાવવામાં આવે છે ત્યારબાદ ગાળવામાં આવે છે તેને ઢાળનું લોખંડ કહેવામાં આવે છે. અને આ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરો અને જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહેવામાં આવે છે. હવે ઘણા જેનાથી લોખંડ કઈ રીતે મળે બને એ તમને સમજાવું છું. તો પૃથ્વીના પેટાળમાં રહેલું લોખંડ કેવું છે? અશુદ્ધ લોખંડ છે. અશુદ્ધ લોખંડમાંથી શુદ્ધ લોખંડ બનાવવાની પ્રક્રિયા લખો. તો લખવાનું, પૃથ્વીના પેટાળમાંથી મળતું લોખંડ એ અશુદ્ધ લોખંડ છે. એ લોખંડની કાચી ધાતુને એ લોહ અયસ્કને કોક અને ચૂનાના મિશ્રણ સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવી અને ગાળવામાં આવે છે. આ ગાળેલા લોખંડને ઢાળનું લોખંડ કહેવાય. કેવું કહેવાય? ઢાળનું લોખંડ. હવે એ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરો એટલે ઘડતરનું, એટલે કે આવું શુદ્ધ લોખંડ આપણને મળે છે. સમજાણું? ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના ચાર પ્રકાર છે. ભારતમાં જે લોહ અયસ્ક મળે છે એના ચાર પ્રકાર છે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. ભારતમાંથી જે લોખંડની કાચી ધાતુ મળે છે એના ચાર પ્રકાર છે. કેટલા? ચાર પ્રકાર. ક્યાં ક્યાં? હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. હવે લોખંડ ભારતમાં ક્યાંથી મળે છે? તો ભાઈ સૌથી વધારેમાં વધારે લોખંડ એ કર્ણાટકમાંથી મળે છે. વધારેમાં વધારે લોખંડ ભારતમાં ક્યાંથી મળે છે? તો કર્ણાટક રાજ્યમાંથી મળે છે. લોખંડ વધારેમાં વધારે કર્ણાટક રાજ્યમાંથી મળે છે અને પછી બીજા અન્ય રાજ્યોમાં પણ મળે છે. એમાં છે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ. બીજા પણ રાજ્યો આપ્યા છે, ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,
પછી કેરળ છે, ઉત્તર પ્રદેશ છે, અસમ છે, આ બધા રાજ્યોમાંથી લોખંડ છે ભારતમાં મળી રહે છે. પણ સૌથી વધારેમાં વધારે લોખંડ કયા રાજ્યમાં મળે? તો કર્ણાટકમાં મળે. બીજા નંબરે કયું રાજ્ય? ઓડિશા. ત્રીજા નંબરે ઝારખંડ. ચોથા નંબરે છત્તીસગઢ. અને પાંચમા નંબરે છે આંધ્ર પ્રદેશ. તો આવી રીતે ક્રમશઃ છે એ લોખંડ ભારતમાંથી મળી આવે છે. તો આપણે બોર્ડમાં લખી લઈએ અને ફરી એક વખત તમને થોડા મુદ્દા કહી દઉં, સમજાઈ દઉં, એટલે આપણે લોખંડનું કામકાજ થઈ જાય પૂર્ણ. પહેલું ખનિજ ભણીએ છીએ બરાબર, લોખંડ. તો લખો લોખંડ કે આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. બરાબર, લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. બીજો મુદ્દો લખવાનો છે, લોખંડનો ઉપયોગ. તો લખો લોખંડમાંથી તાપણીથી માંડી મોટા યંત્રો મોટર ગાડીઓ પછી છે જહાજો રેલવે પુલ મકાનો અને શસ્ત્રો બનાવવામાં આવે છે. લોખંડમાંથી તાપણીથી માંડી અને મોટા યંત્રો, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં આવે છે. પછીનો મુદ્દો લખીએ, લોખંડ એ સસ્તું, મજબૂત અને ટકાઉ ધાતુ છે. સસ્તી, મજબૂત અને ટકાઉ ધાતુ છે લોખંડ. બધા રાષ્ટ્રોમાં સરળતાથી મળી આવે છે લોખંડ. બધા રાષ્ટ્રોમાંથી સરળતાથી મળી આવે છે. બધી ધાતુમાં ભળી જવાનો ગુણ હોવાથી લોખંડને મહત્વની ખનિજ માનવામાં આવે છે. બરાબર, લોખંડમાં બધી ધાતુમાં પડી જવાનો ગુણ છે એટલે એને મહત્વની ખનિજ માનવામાં આવે છે. હવે લોખંડ બનાવવાની પ્રક્રિયા મહત્વનો જ મુદ્દો છે. લખું છું અહીંયા આગળ, લોખંડ
बनाव वाणी प्रक्रिया लोखंड ना अशुद्ध स्वरूप ने कोक अने चूना ना मिश्रण साथे विशाल भट्ठी मा गरम करीने गाळवामा आवे छे पछी लखो आ लोखंड माथी आ लोखंड ढाल नु लोखंड कहेवाय आ लोखंड ढाल नु लोखंड कहेवाय ढालना लोखंड माथी कार्बन तत्व दूर करता ઘડતરનું લોખંડ મળે છે બરાબર ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરો એટલે ઘડતરનું લોખંડ મળે હવે લખો લોખંડના પ્રકારો ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુ ભારતમાં મળતી લોખંડની કાચી ધાતુના પ્રકાર કેટલા છે ભાઈ ચાર છે બરાબર એક બે ત્રણ અને ચાર બોલો જે પહેલો પ્રકાર હેમેટાઇટ પછી બીજો પ્રકાર છે મેગ્નેટાઇટ પછી ત્રીજો પ્રકાર છે લિમોનાઇટ અને ચોથો પ્રકાર છે સિડેરાઇટ તો ચાર પ્રકારના કાચી ધાતુ ભારતમાંથી લોખંડની મળી આવે છે તો વાત તમે લખી નાખ્યું છે બરાબર આપણે રાજ્યો લખવા માટે થોડીક હું પૂછતું હતું બરાબર આટલું પૂછવું જરૂરી છે લોખંડ એ આધુનિક વિશ્વનો લોખંડનો ઉપયોગ કે મુદ્દા તમે લખી નાખ્યા છે ન લખ્યા તો વિડીયો સ્ટોપ કરીને લખી નાખજો મુદ્દો લખીએ સૌથી વધુ લોખંડ કર્ણાટકમાંથી પ્રાપ્ત થાય છે ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે લોખંડના પ્રાપ્તિ સ્થાન ક્યાં ક્યાં અન્ય રાજ્યોમાંથી લોખંડ મળે છે તે બરાબર એમાં લખો જોઈએ ઓડિશા ઝારખંડ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ પછી લખો
गोवा, राजस्थान, तमिलनाडु। गोवा, राजस्थान, तमिलनाडु। गोवा, राजस्थान, तमिलनाडु। महाराष्ट्र, मध्य प्रदेश, केरल। महाराष्ट्र, मध्य प्रदेश, केरल। उत्तर प्रदेश, असम। उत्तर प्रदेश अने असम आटला राज्यों माथी जे ए लोखंड आपने प्राप्त थाय छे। पण वधारे मां वधारे लोखंड क्या राज्य माथी मळे? कर्नाटक माथी, बराबर। अने आ चार राज्यों से ओडिशा, झारखंड, छत्तीसगढ़ अने आंध्र प्रदेश, ये चार क्रमे से, आनो पहलो क्रम, बीजो ओडिशा नो, त्रीजो झारखंड, चौथो छत्तीसगढ़ अने पांचमो आंध्र प्रदेश। तो आ रीते क्रमश छे राज्यों माथी लोखंड मळे छे। भाई बहनों आपणे चर्चा करी लोखंड विषयनी। लोखंड छे एक वक्त बोर्ड में जरा आपको रिविजन कर लीजिए। लोखंड छे ये आधुनिक युगना, बराबर, ये औद्योगिक विकासना पाया समान खनिज छे। लोखंड नो उपयोग घणो बधो छे, टाकणी थी मांडीने मोटा मोटा यंत्रो बनाववामां, रेलवे, जहाजो, पुल, मकानो, शस्त्रो आ बधुं बनाववामां लोखंड खूब ज उपयोगी छे। આમ જોઈએ તો લોખંડ કેવી છે? સસ્તી, મજબૂત અને ટકાઉ ધાતુ છે, બધા રાષ્ટ્રોમાંથી સરળતાથી મળી આવે છે અને બધી ધાતુ સાથે મિશ્ર ધાતુ રૂપે ભળી જવાનો ગુણ હોવાથી, બરાબર, એ બધી ધાતુ સાથે ભળી જવાનો ગુણ હોવાથી એને છે બહુ મહત્વની ખનિજ માનવામાં આવે છે। હવે લોખંડ બનાવવાની પ્રક્રિયા, તો ભાઈ જમીનમાંથી જે લોખંડ લોહ અયસ્ક મળે છે, અશુદ્ધ લોખંડ, એને શુદ્ધ લોખંડ કેમ બનાવવું? તો એ જે અશુદ્ધ લોખંડ મળે છે એને કોક અને ચૂનાના મિશ્રણ સાથે વિશાળ ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે, ગરમ કરીને ગાળી લેવામાં આવે છે, ત્યારે ઢાળનું લોખંડ મળે। કેવું લોખંડ મળે? ઢાળનું લોખંડ। આ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરો, બરાબર, આ ઢાળનું લોખંડમાંથી, ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરો એટલે ઘડતરનું એટલે કે પાકું શુદ્ધ લોખંડ મળે છે। ભારતમાંથી જે લોખંડની કાચી ધાતુ મળે છે લોહ અયસ્ક, એના ચાર પ્રકાર છે, બહુ મહત્વના, યાદ રાખવાના છે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ। વધારેમાં વધારે ભારતમાં લોખંડ મળે છે કર્ણાટક રાજ્યમાંથી, અન્ય રાજ્યો છે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ, આ રાજ્યોમાંથી પણ લોખંડ છે એ મળે છે। આજના લેક્ચરમાં આપણે ખનિજોનું વર્ગીકરણ વિશેની માહિતી મેળવી અને એક મહત્વનું ખનિજ ગણી શકાય એવા લોખંડ વિશેની માહિતી મેળવી। આ લેક્ચર કમ્પ્લીટ તૈયાર કરી નાખજો, બુકમાં લખી નાખજો। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આગળના ખનિજોની ચર્ચા કરીશું।